સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે કેરળથી લદ્દાખ સાયકલ યાત્રા ઉપર નીકળેલી 16 મહિલાનું પ્રાંતિજ ખાતે સ્વાગત કરવામાં આવ્યું અને રાત્રિ રોકાણ સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવી. કેરળથી લદ્દાખ સાયકલ યાત્રા ઉપર નીકળેલ ડૉક્ટર અગ્રિમા નાયર 2200 કિલોમીટરનું અંતર કાપીને સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવી પહોંચતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન આગળ મહિલાનો મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર, પ્રાંતિજ પીઆઈપીપી વાઘેલા ભાજપ સહાય પ્રમુખ નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ, ભાજપ મંત્રી ગિરીશભાઈ પટેલ, ભાજપ કાર્યકરો આગેવાનો દ્વારા કેરળથી સાયકલ લઈને આવી પહોંચેલ 16 મહિલાનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. તો 16 ટાવલટ મહિલા ડૉક્ટર અગ્નિમા નાયરે જણાવ્યું કે મહિલા જાગૃતિ માટે સાયકલ લઈને પ્રચાર માટે નીકળી છું. દેશમાં મહિલાઓ સલામત છે, મહિલાઓ ગમે ત્યાં ગમે ત્યારે ફરી શકે છે, હું પણ એક મહિલા છું. છતાં 16 મહિલા દ્વારા અગાઉ પણ યોગ માટે પ્રચાર કર્યો હતો. તો 16 મહિલા દ્વારા સવારથી સાંજ સુધી સાયકલ ચલાવી અંતર કાપે છે અને રાત્રિના સેફ જગ્યાએ રોકાણ કરે છે, ત્યારે પ્રાંતિજ ખાતે મહિલાના સ્વાગત બાદ રાત્રિ રોકાણ સહિત ભોજનની વ્યવસ્થા શહેર ભાજપ પ્રમુખ નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા પોતાના ઘરે કરી હતી. જીલ રાવલ, ZSTV, પ્રાંતિજ. मेरा नाम अग्रिमा नायर है. मैंने कुछ ही से इंटरनेशनल योगा डे के दिन मैंने स्टार्ट किया है और मेरा डेस्टिनेशन है लद्दाख. मैंने केरला टू लद्दाख मैंने तय किया है और 3 महीने या फिर 3.5 महीने लगेंगे और अभी मैं यहाँ पहुँची हूँ और यहाँ पे मुझे प्रांतिज पहुँची हूँ और यहाँ पे आदरणीय सर ने और बहुत सर ने और बाकी सब लोगों ने मेरा स्वागत किया है. बहुत बहुत धन्यवाद. थैंक यू. कितना किलोमीटर अभी तक का पाए? मैं करीब करीब 2000 प्लस किलोमीटर हो चुका है मेरा, 2000 से अबव हो गया है.